पालनपुर गुरु नानक चौक नजीक आवेला बाबा साहेब आंबेडकर हॉल मां सामाजिक एकता जागृति मिशन अने बनासकांठा जिला प्राथमिक शिक्षक उत्कर्ष मंडलना संयुक्त उपक्रमे संविधान गौरव दिवस नो कार्यक्रम योजायो हतो। गत 26 नवम्बर ना संविधान दिवस नी उजवणी राष्ट्रभर मां हती त्यारे अधिकारी गण चालू दिवस ना कारणे आ कार्यक्रम वंचित न रही जाय ते माटे सामाजिक एकता जागृति मिशन ना बनासकांठा ना होदेदारो अने कार्यकरो तेमज जिला प्राथमिक शिक्षक उत्कर्ष मंडल द्वारा तारीख 28 नवम्बर ना रविवारे योजायो हतो, जेमां आवेला तमाम मेहमानोनुं कुमकुम तिलक करी स्वागत करवामां आव्युं हतुं। ત્યારબાદ તમામ મહેમાનોને ફૂલહાર, શાલ, બુકે અને મોમેન્ટો આપી આયોજકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી અંગે લોકોને વિસ્તૃત માહિતી આપી હતી। ત્યારબાદ બનાસકાંઠા અધિક કલેક્ટર એટી પટેલ દ્વારા લોકોને સંવિધાન ગૌરવ દિવસના પ્રસંગોપાત ઉદબોધન કરવામાં આવ્યું હતું। તમામ લોકોએ છેલ્લે પોતાની જગ્યાએ ઉભા થઈને દેશના રાષ્ટ્રીય ગાન કરી પ્રોગ્રામની સમાપ્તિ કરાઈ હતી। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મહાસ્વપ્ર ન્યૂઝ, બનાસકાંઠા। પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે પ્રાથમિક શાળાના તમામ આયોજન કર્યું છે, ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા અધિક જિલ્લા કલેક્ટર શ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત વિકસિત જાતિ કલ્યાણ વિભાગના નાયક નિયામક શ્રી આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ખાણ ખનિજ વિભાગના અધિકારી અને બાકી અન્ય વિભાગોના જેટલા પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેલા છે, એ તમામ અધિકારીઓનું સામાજિક એકતા જાગૃતિ મિશન પ્રત્યે આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। સંવિધાન ગૌરવ દિવસ એ 26 નવેમ્બરના દિવસે હતો, પણ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યક્રમમાં આવવાના હોય, બનાસકાંઠાના સ્થાનિક મિત્રોનું સરસ મજાનું આયોજન હતું, એટલે આપણે રવિવારનો દિવસ પસંદ કર્યો કે જેથી મોટા ભાગના લોકો છે એ પોતે ફ્રી હોય અને સંવિધાન ગૌરવ દિવસનો આપણે કાર્યક્રમ આયોજિત કરી શકીએ। તમારે જિલ્લા પોલીસ વડાશ્રી સાથે વાત થઈ તો એ અત્યારે જીઆરટીમાં ફેકુટ થઈ છે, 600 લોકોની ભરતી છે અને એના જગ્યાએ હજારો લોકો એપ્લાય કર્યું છે અને મેં રાઠીકાર કેવું કે સમાચાર સાંભળ્યા છે એટલે પોતે આવી શકતા નથી અત્યારે। સંવિધાન ગૌરવ દિવસનો જે મહત્વ છે કે આજે 26મી નવેમ્બર છે, 26 નવેમ્બર 1949ના દિવસે ભારતની બંધારણ સભા જે છે, ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ જે છે એ દેશના તમામ નાગરિકો વતી પોતે અંગીકાર કરે અને એ ભારતના બંધારણના મોટા ભાગની જે જોગવાઈઓ છે, જે વ્યવસ્થાઓ છે, મોટા ભાગના જે આર્ટિકલ છે એ 26મી જાન્યુઆરી 1950ના દિવસે લાગુ થયા, પણ જે અમુક ખૂબ જ જરૂર વસ્તુઓ હતી એ 26 નવેમ્બરના દિવસે જ ભારતના તમામ જે રાજ્યો છે, પ્રદેશો છે ત્યાં લાગુ કરી દેવામાં આવ્યું। ભારતના બંધારણનું ગૌરવ આપણે શા માટે ઉજવવું જોઈએ? ભારતના બંધારણનું ગૌરવ આપણે એટલા માટે ઉજવવું જોઈએ કે ભારતનું બંધારણ છે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ બંધારણ છે। ભારતનું બંધારણ છે એમાં કોઈ પણ પ્રકારના જાતિ, ધર્મ, પ્રદેશ, લિંગ, ભાષા ભેદ વિના સર્વ સમાજના તમામ લોકોને કે જે ભારતનો નાગરિક છે એમને અવસરની સત્તા આપવામાં આવે છે। સામાજિક એકતા જાગૃતિ મિશનનો લોગો તમે જોયો હશે તો એમાં આપણે લોકોની અંદર છે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય, તો ભારતનો જે પ્રિયંકર છે, આમુખ છે, એમાં તમને અવસરની સમાનતા માટેની વાત કરી છે, સ્વતંત્રતા માટેની વાત કરી છે, તમારું વાણી સ્વતંત્રતાની વાત છે, અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત છે, તમારા વિચારોને તમે રજૂ કરી શકો એના માટેની વાત છે, તમે તમારા જાહેર મંચો ઉપરથી તમે શેર કરી શકો આના માટેની જે સ્વતંત્રતા છે ભારતના બંધારણે તમને આપી છે। બંધુતા છે આ દેશની એકતા અને અખંડિતતા કાયમ માટે જળવાઈ રહે, સર્વ સમાજના તમામ લોકો વચ્ચેનો ભાઈચારો જળવાઈ રહે એના માટેની જોગવાઈઓ છે એ આપણા પ્રિયંકરમાં સમજાવવા
ન્યાયની જે વાત છે, ન્યાય છે સર્વ